લેખક હું શ્રી રામબા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પોરબંદર ખાતે બીએડ સેમેસ્ટર 2 માં તાલીમાર્થી છું. આજનો મારો શૈક્ષણિક સાધનનો વિષય છે માનવવાદ. તો આપણે આજ માનવવાદને લગતી શૈક્ષણિક સાધન કેવી રીતે બનાવાય તેની બનાવવાની રીતને પણ જોઈશું અને તેમજ તેના ઉપયોગિતા વિશે પણ જાણીશું. મિત્રો, આ છે માનવ આંખની રચના દર્શાવતું ચિત્ર. આ ચિત્ર માટે તમારે જરૂર છે એક ચાર્ટ પેપરની, પેન્સિલ, રબર, કલર, સ્કેચપેન, પેન્સિલ કલર્સ, બ્લેક સ્કેચપેન તેમજ બ્લેક બોલપેનની. હવે સૌથી પહેલા પરિકરની મદદથી એક ગોળાકાર વર્તુળ દોરી લો. તેની ફરતે બીજા માપનું બીજું વર્તુળ દોરી લો. તેની ફરતે અલગ માપનું ત્રીજું વર્તુળ દોરી લો. હવે તે વર્તુળને ડાબી બાજુથી સહેજ રબર વડે ભૂંસી નાખો, રિમૂવ કરી દો. ત્યારબાદ જમણી બાજુ સહેજ નીચે તેને દ્રષ્ટિચેતા દર્શાવતું આકૃતિ દોરો. હવે જ્યારે આકૃતિ પૂરી થઈ જાય ત્યારે તેમાં રંગ પૂરી લો અને તેને હાઇલાઇટ કરવા માટે તમે રંગબેરંગી સ્કેચ પેન અથવા તો રંગબેરંગી પેન્સિલ કલરનો પણ ઉપયોગ કરી શકો છો. જ્યારે આકૃતિ રંગ સાથે પૂરી રીતે તૈયાર થઈ જાય ત્યારે બ્લેક બોલપેન કે બ્લેક સ્કેચ પેનની મદદથી તેને નામ નિર્દેશ કરી દો અને નીચે માનવમાં હેડિંગ લખી નાખો અને તેને ડેકોરેટ કરવા માટે તેની ફરતે લાલ અથવા તો કોઈ પણ બીજા કલરની સેલો ટેપ અથવા તો કાગળની કોઈ પટ્ટી હોય તે તમે તેનાથી ડેકોરેટ કરી શકો છો. ત્યારબાદ આ તૈયાર થઈ ગયેલા ચિત્રને તમે ફેવિકોલ કે ગુંદરની મદદથી થર્મોકોલની શીટ સાથે ચોંટાડી દો અને તેને પણ ટ્રાન્સપેરેન્ટ સેલોટેપથી કવર કરી લો કે જેથી તેની કિનારીઓને કોઈ ક્ષતિ ના પહોંચે. ત્યારબાદ વાત કરીએ દ્રષ્ટિની ખામીઓ દર્શાવતા ચાર્ટની, કે જેને આપણે રોલર બોર્ડ સ્વરૂપમાં બનાવ્યું છે. તો આ રોલર બોર્ડ ચાર્ટ બનાવવા માટે તમારે જરૂર છે એક ચાર્ટ પેપર, સેલોટેપ, બે નળાકાર નળીઓ, ફેવિકોલ અને વાયર અથવા તો દોરી. સૌ પહેલા ચાર્ટ પેપરમાં આ રીતે 6 વર્તુળ દોરી લો. ત્યારબાદ તેને મોટી સ્કેલની મદદથી તેમાં જરૂરી બધા નામ નિર્દેશનો કરી લો. હવે ત્યારબાદ સેલોટેપની મદદથી તેની ચારે કિનારીઓને સીલ કરી દો કે જેથી ચાર્ટ પેપર ફાટી ના જાય. હવે જે નળીઓ છે તે જો લાંબી નળી હોય તો તેના બે ભાગ કરી લો, અથવા તો બે ભાગ જો તૈયાર જ હોય તો એક ભાગ ઉપર અને એક ભાગ નીચે, એવી રીતે સેલોટેપની મદદથી તેને ચાર્ટ પેપર સાથે જોડી દો. હવે ત્યારબાદ ચાર્ટ પેપરને રાખવા માટે ચાર્ટ પેપરની ઉપર કે ચાર્ટ પેપરની બાજુએથી દોરી વડે તેને બાંધી લો તો રોલર બોર્ડ તૈયાર છે. તો મિત્રો, આ શૈક્ષણિક સાધનો બનાવવા પાછળનો હેતુ માત્ર એટલો જ છે કે વિદ્યાર્થીઓ એ આ શૈક્ષણિક સાધનની મદદથી માનવ આંખની રચના, તેના કાર્યો તેમજ માનવ આંખમાં દ્રષ્ટિની ખામીઓ અને તેના નિવારણ અંગે જ્ઞાન મેળવે અને તેઓ આકૃતિ દોરવાનું કૌશલ્ય પણ કેળવે. તેમજ આ શૈક્ષણિક સાધનની ઉપયોગિતા એ છે કે વિદ્યાર્થીઓ જોયેલું બહુ જલ્દી યાદ રાખે છે અને તેના માનસ પટ પર સદા માટે છપાઈ જાય છે. તેથી આવા ચિત્રો અને આવા ચાર્ટની મદદથી વિદ્યાર્થીઓને વિષયાંગના મુદ્દાઓ બહુ સરળતાથી સમજાઈ જાય છે.